જામનગર જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવતા હોય છે અને વહેલી સવારથી જ ખેડૂતો લાઈનો લગાવતા હોય છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે 895 ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા, જેને લઈને યાર્ડમાં 32,474 મણ ખેત પેદાશોની આવક નોંધાઈ હતી અને તેમાં સૌથી સારી કહી શકાય તેવી જીરું, અજમો અને અજમોની ભૂસીની આવક નોંધાઈ હતી. આજે જીરુંના પાકની વાત કરીએ તો 141 ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા, જેને લઈને યાર્ડમાં 4,218 મણ જીરુંની આવક નોંધાઈ હતી અને સામા પક્ષે જીરુંના ભાવ 3,600 રૂપિયાથી 5,340 રૂપિયા જેવા નોંધાયા હતા. જીરુંના ભાવમાં તેજી જોવા મળતા ખેડૂતોમાં સોનેરી આશા જોવા મળી રહી છે અને આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો. બીજી તરફ એક વાત એવી પણ છે કે જીરુંના છેલ્લા ભાવ કેટલાક સમયથી સુધરી રહ્યા છે. આથી જીરુંના ભાવથી ખેડૂતો આકર્ષાયા છે અને તેઓ પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે, જેને લઈને જીરુંના પાકની પણ આવક વધી રહી છે. સાથે જ વાત કરીએ કપાસની તો 900 રૂપિયાથી માંડી 1530 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા અને આજે 3,180 મણ કપાસની આવક નોંધાઈ હતી. વાત કરીએ લસણની તો 1,050 રૂપિયાથી 3,000 જેવા લસણના ભાવ મળ્યા હતા અને આજે 1,854 મણ લસણનો જથ્થો ઠલવાયો હતો. તે જ રીતે અજમોના ભાવ જે 2,240 રૂપિયાથી 3,220 રૂપિયા જેવા રહ્યા હતા અને આજે 4,664 મણ અજમો જામનગર યાર્ડમાં ઠલવાયો હતો. તો અજમોની ભૂસીના ભાવ પણ 50 રૂપિયાથી 3,025 રૂપિયા જેવા મળ્યા હતા અને આજે 4,331 મણ અજમો જામનગરની યાર્ડમાં ઠલવાયો હતો. વાત કરીએ ધાણાની તો 1,000 રૂપિયાથી 1,520 રૂપિયાએ ધાણાના સોદા પડ્યા હતા અને આ ઉપરાંત જામનગર જિલ્લાનો મહત્ત્વનો પાક ગણાતો મગફળી ઝીણી જે 1,000 રૂપિયાથી 1,200 રૂપિયા અને મગફળી જાડીના ભાવ 950 રૂપિયાથી 1,210 રૂપિયા જેવા મળ્યા હતા. સાથે મગફળીની આવક 1,386 મણ જેવી નોંધાઈ હતી. તો ઘઉંના ભાવ 350 રૂપિયાથી 546 રૂપિયા જેવા બોલાયા હતા અને આજે 3,190 મણ ઘઉં જામનગર યાર્ડમાં ઠલવાયા હતા. આ ઉપરાંત મગના ભાવ જે 1,700 રૂપિયાથી લઈ 1,900 રૂપિયા અને તુવેરના ભાવ જે 1,840 રૂપિયાથી 1,250 રૂપિયા જેવા મળ્યા હતા. સાથે જ ચોળીના ભાવ ખેડૂતોને 2,000 રૂપિયાથી 2,980 રૂપિયા અને વાલના ભાવ ખેડૂતોને 1,210 રૂપિયાથી 1,910 રૂપિયા મળ્યા હતા. તે જ રીતે ચણાના ભાવ જે 1,100 રૂપિયાથી લઈ 1,220 રૂપિયા અને સફેદ ચણાના ભાવ જે 1,700 રૂપિયાથી લઈ 2,050 જેવા મળ્યા હતા.